अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। બધાનો આશય શું છે કે અમારા જીવનમાં શાંતિ આવે, અમારા જીવનમાં સુખ મળે, અમારા જીવનના રહેલા પ્રશ્નોનું સમાધાન મળે। આવી દરેક વ્યક્તિની ભાવના હોય। પણ સમાધાન, સુખ, શાંતિ ક્યારે આવે? કે જ્યારે આપણા જીવનની અંદર આપણે અજ્ઞાનમાંથી બહાર નીકળીએ તો જ શાંતિ આવે, સુખ આવે અને સમાધાન પ્રાપ્ત થાય। અત્યારે આપણું જીવન અનેક પ્રકારના અજ્ઞાનથી ભરેલું છે અને પાયાના અજ્ઞાન એવા છે કે જેનું સમાધાન આપણને ધર્મ દ્વારા અને સામાજિક વ્યવહાર દ્વારા અથવા તો સ્કૂલ કોલેજના જ્ઞાન દ્વારા એનું સમાધાન મળતું નથી। અજ્ઞાન ક્યારે દૂર થાય કે આ જગતનું સનાતન સત્ય સમજીએ તો, અને સનાતન સત્ય એ બધા માટે સરખું હોય, જુદું જુદું હોય ને આપણે બધા ધાર્મિક સત્ય સમજીએ છીએ, એ બધાનું કેવું છે? જુદું જુદું, એનાથી સમાધાન થાય? એટલે ધાર્મિક સત્ય વસ્તુ એવી છે કે જે આપણને વ્યવહાર જીવન જીવવા માટે કામ લાગે, પણ જીવનના પ્રશ્નોનું સમાધાન એમાંથી મળે નહીં। કારણ કે ધાર્મિક સત્ય એ સનાતન સત્ય નથી, એ સાંપ્રદાયિક સત્ય છે, અને એક સંપ્રદાયનું સત્ય એ બીજા સંપ્રદાયને એને લેવા દેવા હોય નહીં। એટલે કે કાયમી સત્ય કહેવાય અથવા તો સનાતન સત્ય કહેવાય, એ યુનિવર્સલ સત્ય કહેવાય ના, આપણી પોતાની માન્યતા છે, સમજાય છે। પણ જ્યારે આ જગતનું સનાતન સત્ય સમજો ત્યારે તમને ખબર પડે કે આપણે આપણું જે જીવન છે એ કેવી અજ્ઞાન માન્યતાના આધાર ઉપર જીવી રહ્યા છીએ, અને એ અજ્ઞાન માન્યતા એ આપણા જીવન માટે બોજો કરનારી છે, સમજાય છે। એટલે આ જીવનનું, આ જગતનું જો સનાતન સત્ય સમજીએ તો આપણા બધા પ્રશ્નનો કાયમી ઉકેલ આવે। એમાં મેં ગઈકાલે સમજાવવાની શરૂઆત કરી હતી કે પહેલી વસ્તુ એ કે આ શરીરને મશીન માનતા શીખો। શું માનવાનું? કારણ કે મશીન જ છે, જેમ ગાડીના સ્પેર પાર્ટ બદલી શકાય એમ આના સ્પેર પાર્ટ બદલી શકાય છે, હા કે ના? તો એ મશીન તો આ મશીન નહીં, બોલતા નથી। એની ગાડી બગડી જાય તો એને રિપેરિંગ કરાવવી પડે, આ મશીન બગડી જાય તો આને રિપેરિંગ કરાવવું પડે, કરાવવું પડે કે નહીં? પેલું ગાડી ગરમ થઈ જાય તો બંધ કરી દેવી પડે, ઠંડી પાડવી પડે, આ મશીન ગરમ થઈ જાય તો શિશુ માણસ કે હમણાં કશું બોલશો નહીં, મારું મગજ તપેલું છે,
શું કરી શું બોલી છે કે શું કહેવાશે માટે પછી એને ટાળું પાડવું પડે શું પાડવું પડે જે પેલું ટાળું પાડવું પડે માને પાડવું પડે બહારના મશીનો તો આપણે બનાવ્યા છે મનુષ્ય બનાવ્યા છે અને આ મશીન કુદરતે બનાવ્યું છે બહારના મશીનમાં આત્મા નથી આ મશીનમાં આત્મા છે સમજાય છે બહારના મશીનો પેટ્રોલ થી ચાલે છે ડીઝલ થી ચાલે છે સીએનજી થી ચાલે છે આ મશીન ચાલે છે હવા પાણી ખોરાકથી બોલતા નથી બધા સાચું ખોટું એટલે આને મશીન સમજતા શીખો શું સમજતા શીખો અને હું મશીન થી મુક્ત એવો ચેતન એવો શુદ્ધ આત્મા છું હું મશીન પણ આ મશીન છે એટલે પેલા ચેતન અને જળ બે ને શું કરો જુદા પાડો સમજાય છે હવે જળના પ્રોબ્લેમ એ ચેતનના પ્રોબ્લેમ હોઈ શકે બોલતા નથી ગાડી બગડે એટલે ગાડીનો માલિક પણ બગડી જાય સમજાય છે કે નહીં બંને વસ્તુ કેવી છે જુદી છે એમાં શરીર એનું મશીન અને આત્મા એ બંને કેવા છે આ મશીન આત્માની હાજરીથી અને કુદરતના હવા પાણી ખોરાકથી આ મશીન જીવતું છે હમણાં જો હવા પાણી ખોરાક બંધ કરે તો મશીન શું થઈ જાય આ મશીન ગમે એટલું પાવરફુલ હોય પણ 10 મિનિટ ના દબાઈ દે તો શું થાય મશીન કામ ના સમજાય સમજાય છે એટલે મશીન જ છે આ પણ મોંથી આપણને એવું લાગે છે કે આ શરીર હું છું એ મોટામાં મોટી અજ્ઞાનતા છે શું છે અજ્ઞાન કાઢો પહેલા અજ્ઞાનને સમજો અને દ્રષ્ટિમાંથી અજ્ઞાન કાઢો કે હું મશીન છું એ કાઢી નાખો મશીન જુદો અને હું જુદો સમજાય છે મારી હાજરીમાં મશીન ચાલે છે પણ હું મશીન છું નહીં અને મશીન ચલાવતો પણ મશીન તો કુદરત ચલાવે છે કોણ ચલાવે છે આને સમજાયું કે મશીન બનાવ્યું પણ કુદરતે ચલાવે છે કુદરત અને એનો અંત પણ કોણ લાવે છે સમજાય છે એટલે મશીન નો આ રોલ છે એ આપણો રોલ અને આ મશીન ને કુદરતે કર્મને આધીન અલગ અલગ પ્રકારના જીવન જીવવા માટેના રોલ આપ્યા છે નાટકમાં રોલ હોય કોઈ રાજા હોય કોઈ રાણી હોય કોઈ નોકર હોય કોઈ ચાકર હોય ભાઈ હોય બહેન હોય પતિ હોય પત્ની હોય એવા બધા રોલ હોય ને બાપ હોય બાપ હોય એવા આના રોલ છે બધા આ મશીનના રોલ છે કે નહીં ખ્યાલ આવ્યો એ બધા રોલ છે મશીનના અને રોલ ભજવવા એ એનું જીવન છે રોલ પતી જાય એટલે આ મશીનને બાળી નાખવાનું બોલતા નથી બધા બાળપણ યુવાની અને બુઢાપા આ ત્રણ અવસ્થા પૂરી થઈ ગઈ એટલે આનો રોલ શું થઈ ગયો પછી આ પછી આનો રોલ પછી સ્ટેજ ઉપર પછી આવે નહીં પછી એ ફોટામાં જ આવે સેવા આવે બોલતા નથી બધા નાટક કોને કહેવાય જે નાટકે એનું નામ નાટક જે નાટકે એનું નામ આપણી જીવનને જોવાની સમજવાની જે રીત છે એ રીત ખોટી હોવાને કારણે આપણે દુખી થઈએ છીએ રીત ખોટી છે શું છે
ઘણા માણસો બીમાર થઈ જાય અને આપણે એમને મળવા જઈએ તો આપણને શું કે હું 15 દિવસ થી બીમાર છું. શું કે છે? 15 દિવસ થી આ પગ ભાગી ગયો છે. હવે આ એની દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિ ઊંધી છે. કુદરત એવું કે છે કે 15 દિવસ પહેલા પગ ભાગ્યો તો આજે 15 દિવસ નો ભોગવટો પૂરો થઈ ગયો છે. બોલતા નથી બતાવતા. 15 દિવસ નો શ્વાસ એ પૂરો થઈ ગયો, 15 દિવસ નું આયુષ્ય પૂરું થઈ ગયું, 15 દિવસ નો ભોગવટો એ પૂરો થઈ ગયો. હવે આજે 15 દિવસ બોલવાની ક્યાં જરૂર છે? ના બરાબર, આજે આજનો ભોગવટો છે કે પાછલા 15 દિવસ નો છે? આજનો છે. પણ બોલે છે કે હું કેટલાક ને પૂછે કે સાહેબ કેમ બધું ચાલે ધંધા પાણી? 6 મહિના થી મંદી છે. મેં કોઈ 6 મહિના ની મંદી પતી ગઈ કે આજે છે? બોલતા નથી બધા. 6 મહિના ની મંદી તો પતી ગઈ. આજે તું 6 મહિના ની ક્યાં વાત કરે છે? આજે આજની વાત કર ને કે ભાઈ આજે મંદી છે. 6 મહિના તો પછી ગયા, એ પાછા આવવાના જીવનમાં આવવાના? તો પછી આજે શું કામ યાદ કરીએ? સમજાય છે કે નહીં? માણસની જે સમજણ છે એ ખોટી છે. સંજોગો તો એના કર્મને આધીન બરાબર છે, પણ એની સમજણ સમજવાની જે રીત છે એ રીત ખોટી હોવાથી નાનું દુઃખ મોટું લાગે છે. શું લાગે છે? સમજાય છે? એટલે ઘણા માણસો વ્યવહાર જીવનમાં એકબીજાની પ્રકૃતિ હોય એ પ્રકૃતિને પચાવી ના શકે. શું ના થઈ શકે? કારણ કે હસબન્ડ વાઈફ બે ની પ્રકૃતિ ઉલટી હોય. કેવી હોય? ઉલટી. એક સૂર્યવંશી હોય, એક ચંદ્રવંશી હોય. દરેક ની પ્રકૃતિ કેવી છે? એટલે ઘણા લોકો ને વ્યવહારમાં પૂછીએ ને કે પતિ પત્ની કોને કહેવાય, તો કે આ લગ્ન કરીને 7 ફેરા ભરીએ એટલે પતિ પત્ની નું ટાઈટલ મળે. મેં 7 ફેરા ફરવાથી પતિ પત્ની થવાતું નથી. 7 ફેરા ફરવાથી પતિ પત્ની નું ખાલી ટાઈટલ મળે છે. પછી જીવન જીવીએ ત્યારે ખબર પડે કે પતિ કોને કહેવાય અને પત્ની કોને કહેવાય. ના બોલે 7 ફેરા ફરવાથી ખબર પડે તો પછી. એટલે જીવન ને પતિ પત્ની કહેવાય છે, લગ્ન ની પ્રક્રિયા ને નહીં. એ તો શરૂઆત છે. શું છે? શરૂઆત. સમજાય છે ને? કે આજથી તમને ટાઇટલ મળ્યું. શું મળ્યું? હવે ટાઇટલ ને નિભાવવાનું છે. ઉપર જાવ ત્યાં સુધી ગમે કે. સમજાય છે કે નહીં? પ્રકૃતિ હારી હોય કે ખરાબ હોય, ઠંડી હોય કે ગરમ હોય, હવે એડજસ્ટ થવાનું છે. શું થવાનું છે? સમજાય છે? એટલે જ્ઞાનીઓ કે છે બીજા પ્રકૃતિ એકબીજાની જે છે એને એડજસ્ટ થતા શીખો. એડજસ્ટ થવાનો મતલબ સ્વીકારતા શીખો. શું શીખો? સ્વીકારતા. સમજાય છે? એક સાઉથ ઇન્ડિયાના સંત તુકારામ, નામ સાંભળ્યું હશે બધા. એ સંત તુકારામ બહુ પવિત્ર માણસ, ધાર્મિક માણસ, સદાચારી માણસ, બહુ ભણેલા ગણેલા નહીં પણ ધાર્મિક સંસ્કારી, ભગવાનના ભજન ગાય બધા, નરસિંહ મહેતાની જેમ. પછી એને વાઇફે કીધું ભાઈ હવે કશું કામકાજ કરતા નથી, કે કામકાજ કરો તો આ ઘેર રોટલા ભેગા થઈએ. જાઓ કે કામ કરવા જાઓ કે
ભણેલા તો હતા જ, બીજી કઈ આવડત નહીં, તારે શું? એટલે શેઠ ને વાત કરી કે મને કઈ કામ આપો. કે શેઠ કે જાઓ, કે છે આપણું ખેતર છે, એ ખેતર ની અંદર શેરડી ઉગી છે. શું ઉગી છે? શેરડી. હા, અહીંયા સુરતમાં ભાષા ઊંધી છે. આપણે કહીએ તમે શું ખાવ છો, તો કે ચોખા ખાઈએ છીએ. અને શું આવ્યું છે, તો કે ભાત વાળું છે. અમારા અમદાવાદમાં શું કે ચોખા લાયા, અને શું ખાવ છો, તો કે ભાત થઈ જાય. અહીંયા ભાત વાળો છે, તે ચોખા ખાય છે. હા, શું થોડું બોલો. એટલે સુરતી ભાષા થોડી થોડી ખબર પડે છે. એ સંત તુકારામને કામ હતું. પછી સંત તુકારામ કે છે કે મારે ત્યાં ખેતરમાં જઈને કરવાનું શું, તો કે આ પશુ પક્ષીઓ ખાય ને એ તારે ઉડાડી દેવાનું. શું કરવાનું? ઉડાડી. તે પછી એને પેલી ગોફણ આપી. ગોફણ ખબર છે ને, તે ગોફણ આપી. એટલે તો પછી ખેતરમાં ગયા. વચ્ચે વચ્ચે પેલો માછડો બાંધ્યો તો એના ઉપર બેસી ગયા. અને પેલી ગોફણ શું કરે? પેર્યા કરે. એટલે કોઈ પશુ પક્ષી બેસે નહીં. અને ભગવાન ના ભજન ગાયા કરે. બીજું કીધું કામ હતું નહીં. પછી એનું કામ પતી ગયું. એટલે શેઠે પછી એને બક્ષીસ રૂપે શેરડીનો ભારો આપ્યો. શું આપ્યો? બાંધીને, કે ભાઈ આ ભારો લઈ જાય અને બજારમાં જઈને વેચીને પૈસા આવે, એનાથી સીધું સામાન લાવી દે. એટલે એને શેરડીનો ભારો આપી દીધો. એ શેરડીનો ભારો લઈ એ તો નીકળ્યા ઘર તરફ. પણ સંત તુકારામ તો સંત છે, પણ દુઃખ ભંજન. કેવા? હા, એ રસ્તામાં જેટલા જેટલા મળ્યા એ બધા સંત તુકારામને કીધું, અમને સાટો આપો. કે છું એ બધા વેચવા માંડ્યું. એ તો સંત હોય છે, બધાને આપતા આપતા જાય છે. શેરીમાં 500 વધ્યા હોય છે. શેરી પહોંચ્યા ત્યારે એમના ઘર પાસે ત્યાં છોકરા હોય માટે તો એ લોકોને આપે. છેલ્લી એક સાટો વધ્યો. કેટલા વધ્યા? એક સાટો હતો તે એની વાઈફ ને આપ્યો. એટલે એની વાઈફ થઈ પૂછશે, શું થયું? ઘરના છોકરા ગણતી ચાલે, ઉપા જાય ને આટો નાખી દે. શું થયું કે નહીં? ઘરમાં કાવા નથી, તમે લોકો લાડનું કરો છો. કે જેવો સાટો આપ્યો એટલે એની વાઈફ ગુસ્સે થઈ ગઈ. તે સાટો જોર થી બૈડામાં માર્યો. શું માર્યો? એટલે સાટા એક ના થઈ ગયા, બે થઈ ગયા. એટલે સંત તુકારામ બોલ્યા, મને તો ખબર જ હતી કે મારી વાઈફ કોઈ દિવસ એકલી ખાય ના ઉડાય. નામ જાણ્યું? આનું નામ એડજસ્ટમેન્ટ કહેવાય. શું કહેવાય? સમજાય છે કે નહીં? ગુસ્સે ના થાય, એડજસ્ટ થઈ જાય. સમજાય છે કે નહીં? એટલે જીવન એડજસ્ટમેન્ટ માટે છે. શેના માટે છે? એવી રીતે આપણા મહાન સંતો માના એક સંત તુલસીદાસ છે. તુલસી રામાયણના રચયિતા, જેમને રામાયણની રચના કરી. અને એ વખતે તુલસીદાસ ની સાથે બીજા કયા સંત હતા બોલો? ખબર છે કોઈને? સમકાલીન સંત કયા હતા? કબીર. થોડું થોડું ખબર છે બધાને. તો તુલસીદાસજી બ્રાહ્મણ અને કબીર મુસલમાન. પણ કબીરજી ચોખ્ખા હતા, એની ખ્યાતિ બહુ હતી. શું હતી? જે માણસો પ્યોર હોય એની ખ્યાતિ હોય. શું છે? અને જે માણસો નામાંકિત હોય સમાજમાં એ બધાની પ્રખ્યાતિ હોય. શું છે? ખ્યાતિ. એટલે જે તે લોકો અનુભવ પામે એકબીજાને કે એને ખ્યાતિ કહેવાય. ને પ્રખ્યાતિ એટલે માર્કેટિંગ. શું કહેવાય? હા, બધું બોર્ડ લગાવવા પડે એને પ્રખ્યાતિ કહેવાય.
અને વગર બોળે બધા ઓળખે એને ખ્યાતિ કહેવાય. શું કહેવાય? ખ્યાતિ.